आप जो रहा छो वीटीवी न्यूज आपनी साथे हूं छु वत्सल। बुलेटिन की शुरुआत करिए, बात करिए पाटणनी। पाटणना धीणोज गाम में रेलवे विभाग नो विरोध। रेलवे विभाग के अंडरब्रिज नो योग्य डायवर्जन ने आपता विरोध करवामां आवी रह्यो छे। मोटी संख्या में ग्रामजनोए एकठा थईने विरोध कर्यो। विरोध करवा साथे ग्रामजनोए सूत्रोच्चार कर्या। धीणोज थी गोराद रोड पर चाली रह्यू छे अंडरब्रिज नो काम। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હર્ષદ પંચોલી પાસેથી લાઈવ જોડાયા છે। હર્ષદ, પાટણના ધીણોજ ગામમાં રેલવે વિભાગનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે આખો મામલો? જે રીતના ધીણોજ ગામે આગોતરી જે કહેવાય કે ચીમકી પણ ઉચ્ચારી હતી રેલવે વિભાગને, પરંતુ જે રેલવે વિભાગ દ્વારા જે કામગીરી ચાલી રહી છે, ધીણોજથી જે ગોરાદ માર્ગનો કેમેરામેનને કેવું દ્રશ્ય બતાવે, આજે ગોરાદ માર્ગનું જે અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેને લઈને જે ડાયવર્જન રસ્તો આપવાનો હોય છે, નિયમ પ્રમાણે તે રસ્તો આપવામાં નથી આવ્યો તેને લઈને 16 જેટલા ગામોનો સંપર્ક કપાયો છે। ચોમાસામાં ઘણી તકલીફો પડી છે, ગામ આજે ભેગું થયું છે, સરપંચ પણ ભેગા થયા છે। એક જ વાત છે કે રસ્તો આપવામાં આવે, રસ્તો ન આપવામાં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન થશે। આજે ગામ ભેગું થયું છે, આપણે પૂછીએ કે સમસ્યા શું છે? આપણી સાથે સરપંચ જોડાય છે। સરપંચ, સમસ્યા શું હતી? સમસ્યા આજે ગામમાં લગભગ 4000 પબ્લિક છે અને 2000 વીઘા જમીન છે, એમાં આપવા જવાનો કોઈ અમારો માર્ગ નથી, અને જે ડાયવર્જન આપી છે એમાં પાણી આખા ગામનું આવે છે અને વધતા 4000 ખેતરોનો આવે છે। હાલ અમારો રસ્તો તૂટી રહ્યો છે ટોટલી, અને બહુ તકલીફ પડે છે, તો એના માટે અમને સુવિધા રેલવે આપે અમારી માગણી છે। સુનામ તમારું? પટેલ ત્રિભુવનભાઈ કેમ આપી સરપંચ? સરપંચ, આ સરપંચ હતા, અન્ય આગેવાન છે આપણી સાથે જોડાઈએ। સમસ્યા શું છે અને કેમ ભેગા થયું? સમસ્યા જે ધીરોજ રેલવે અંદર ચાલો કામકાજ ડાયવર્જન તકલીફ પડે, લોકો જવા માટે 15 ગામની તકલીફ જવા આવવાની સાધન થી બધું મળ્યું। રજૂઆતો ક્યાં કરી આપે? આપણી સાથે મહિલાઓ પણ જોડાઈ છે, મહિલાને પૂછીએ કે કેવી તકલીફો પડી રહી છે ડાયવર્જન રસ્તો નથી આપવામાં માટે, જે છે રસ્તો એમાં અમારે નાના નાના સાધનો પણ ફસાઈ જાય છે, અને ઉનાળામાં પણ પાણી વરસાદ આવે છે મહિને મહિને, પણ એ વખતે અમારે રસ્તો બગડી જાય છે, અને જવું સીધી એવા માટે અમે માગણી કરીએ છીએ કે અમને રસ્તો આપો અને રસ્તો સરસ બની આલો। ભગવતીબેન જણાવી રહ્યા છે કે રસ્તો આપવામાં આવે, રસ્તો આપવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। રેલવે વિભાગ દ્વારા ધીણોજ ગામની કામગીરી ક્યારે પૂર્ણ થવામાં આવશે, અંડરબ્રિજ ક્યારે ચાલુ થશે અને રસ્તાનું કામ ક્યારે થશે, તે જે કે સવાલ ઉઠી રહ્યો છે, પરંતુ ધીણોજ ગામ દ્વારા આ જ માગણી લઈને કલેક્ટરને પણ રજૂઆત કરવા જઈ આવવાના છે। યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી, અને ચોમાસું આવી ગયું છે અને માર્ગ બંધ થઈ ગયો છે, અને 15 જેટલા ગામોને જોડતો આ જે માર્ગ છે તે ચાલુ નથી થયો। રજૂઆતો કરી છે પરંતુ રજૂઆત સામે પણ કોઈ જવાબ નથી આવ્યા, તેને લઈને આજે તેઓએ મીડિયાનો સહારો લેવો પડે છે। બિલકુલ, શું કહેવું છે રેલવેના અધિકારીનું? શું કહેવા માંગે છે લોકો કે શા માટે ડાયવર્ઝન યોગ્ય નથી આપતા? આ લોકોએ અનેક વખત રજૂઆત કરી તો શા માટે કોઈ ખુલાસો નથી આપવામાં આવતો? ચોક્કસ આપણે આગેવાનને પૂછીએ, રજૂઆત આપે રેલવે વિભાગને કરી તો રેલવે વિભાગ શું જવાબ આપી? રેલવે વિભાગે સરપંચ શ્રી રેલવે વિભાગને રજૂઆત કરેલી, પછી કોઈ રજૂઆતનો અમલ થયો નથી, અને જ્યારે બી મશાનમાં જોવો ત્યારે બી તકલીફ પડે, મશાન રસ્તો પર ક્યાંથી આવ્યો છે રજૂઆતો કરી છે, પરંતુ રેલવે વિભાગ દ્વારા હજુ ગ્રામજનોને કોઈ યોગ્ય જવાબ નથી આપવામાં આવ્યો તેવું હાલ તો ગ્રામજનો જણાવી રહ્યા છે। બિલકુલ હર્ષદ, માહિતી સાથે જોડાવા બદલ આભાર।